તો સર્વશ્રેષ્ઠ સમય છે કે જા યુગમે શ્રી વલ્લભ પ્રગટે, કે જ્યાં શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય થયો. અને આ સદોષ જીવ અનંત જન્મોથી એના કરેલા કર્મો અને એ દોષયુક્ત જીવ, સદોષ જીવ અને એ ભગવાન નિર્દોષ નિર્ગુણ એને સમર્પિત કર્યો, એમને સોંપ્યો, આ શ્રી મહાપ્રભુજીની કૃપા છે. વૈષ્ણવ તેને કાલ કર્મ નવ બાંધે રે, જેમ ગોપાલદાસજીએ કહ્યું, તો જે ભગવદીય છે, જે વૈષ્ણવ છે, કલયુગ એને સતાવી નથી શકતો. એ જ જીવ કેવલ કલયુગનો નિગ્રહ કરી શકે છે. તો આમણે તો કલયુગનો નિગ્રહ કર્યો, અમુક સ્થાનો રહેવા માટે ના આપ્યા, અને પછી ભગવદ ઈચ્છાથી જે આમને શ્રાપ લાગ્યો, અને 7 દિવસનો જે શ્રાપ લાગ્યો, શ્રી આચાર્યજી પણ પ્રશ્ન અહીંયા ઉપાડ્યો કે ભાઈ આ 7 દિવસનો અભિશાપ, 7 દિવસ પછી મૃત્યુ થશે, એનું કારણ શું? કારણ કે રાજાએ દંડ, શમિક ઋષિનો અપરાધ કર્યો, એક સર્પ જે મરેલો હતો એમના ગળામાં નાખ્યો, તો એ જે એને દંડ, એમને જે અપરાધ કર્યો એનો દંડ એને તરત મળી જવું જોઈએ, પણ આ 7 દિવસ શું કામ? શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્યજી સુબોધની અંતર્ગત આજ્ઞા કરે છે કે ભાગવત પ્રેરણા શક્તિના માધ્યમથી આ કાર્ય થયું. શ્રી આચાર્યજી સમજાવે છે કે શ્રી સુખદેવજી તો પૂર્ણ વૈરાગી છે, પણ પરીક્ષિતના અંદર હજી પૂર્ણ વૈરાગ્ય નથી આવ્યું. અતઃ એ વૈરાગ્યની પૂર્તિ કરવા માટે જે સત્સંગ ઠાકોર પરીક્ષિતને આપવા માંગે છે, એ ઉપદેશને આત્મસાત કરવા માટે આ 7 દિવસ પરીક્ષિતજીને આપ્યા છે. કારણ કે પૂર્ણ વૈરાગ્યની અવસ્થામાં જ્યાં સુખદેવજી છે અને એમના કહેલા વચનો, એ વચન એ પરીક્ષિતજી આત્મસાત ન કરી શકે, એટલે એ યોગ્યતા મેળવવા માટે 7 દિવસ, કે દ્રઢ પૂર્ણ વૈરાગ્ય આવે એના માટે 7 દિવસનો સમય પરીક્ષિતજીને મળ્યો છે. અને જ્યાં શ્રાપની વાત સાંભળી, સહજ એક વૈરાગ્ય એમની અંદર આવ્યો. એમના પુત્ર જન્મજયને રાજતિલક કર્યું, મહેલનો ત્યાગ કર્યો અને વનમાં ગયા, અને વનમાં ગયા ગંગા તટ પર આવ્યા, અને ગંગા તટ પર આવીને પ્રાયોપવેશ વ્રત લીધું, અને ત્યાં ગંગા તટ પર આવીને ગંગાજીને પ્રાર્થના કરી કે હે ગંગા, નદીનામ સાગરહ પતિહી, નદીઓના પતિ સમુદ્ર છે, આપ એમને પ્રાર્થના કરો કે એમની પુત્રી લક્ષ્મીને કહીને એમના પતિ વિષ્ણુને સૂચિત કરી દે કે હું અહીંયા ગંગા તટ ઉપર બેઠો છું. જ્યાં વિનંતી ગંગાજીએ કરી, ભગવાન જાણ્યા, અને ભગવાને શંકરજીને આજ્ઞા કરી કે આપ એ ગંગા તટ પર પધારો, આપનો એક ભક્ત ચેલો ત્યાં બેઠો છે. કુર્મ પુરાણ અંતર્ગત એવું વર્ણન આવે છે કે શ્રી સુખદેવજી મહારાજ એ શુક તો છે, પણ પરમ વૈષ્ણવ શિવજીના પણ સ્વરૂપ છે. પુરાણ અંતર્ગત લખ્યું છે કે દ્વૈપાયનાત શુકો જગ્યે સાક્ષાત એવ શંકરઃ, અને કુર્મ પુરાણનું આ વાક્ય શ્રી વલ્લભાધીશે શ્રી આચાર્યજીએ સ્વીકાર કર્યો. અને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વસ્તુતઃ ભાગવત કથાના મુખ્ય વક્તા તો કે પરમ વૈષ્ણવ હોવાના લીધે એ તો શિવજી જ છે, તો શ્રી સુખદેવજીના અંદર શિવાંશ પણ છે, શિવાંશ એમની અંદર બિરાજમાન છે, અને સાથે સાથે કિશોરીજી દ્વારા નિત્ય લીલા નિકુંજ
પાલિત હરિગુણ ગાયક શુકાંશ પણ એમની અંદર છે. જ્યારે પરીક્ષિત મહારાજ ગંગા તટ પર આવીને બિરાજ્યા, એમને જોઈને બધા મોટા મોટા ઋષિઓ પણ ત્યાં આવીને બિરાજ્યા. પરીક્ષિતજીએ મોટા ઋષિઓને વિનંતી કરી, પૂછ્યું કે હવે આ 7 દિવસ મારી પાસે છે, મારો ઉદ્ધાર કઈ રીતે થાય, મારે શું કરવું જોઈએ, કૃપા કરીને આપ મને બતાવો. જ્યાં આ ઋષિ મુનિઓને પૂછી રહ્યા હતા એ જ સમય સ્વ ઈચ્છાથી વિચરણ કરતા કરતા અવધૂત શિરોમણી વ્યાસનંદન શ્રી સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થઈ ગયા. બોલીએ શ્રી સુખદેવજી ભગવાન કી જય. તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્ર યદ્રચ્છયા ગામટમાનો નપેક્ષહ અલક્ષલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેશ. બહુત હી સુંદર વર્ણન કિયા કે ઉસી સમય પૃથ્વી પર વિચરણ કરતે હુએ કિસી કી ભી ચાહના ન રખને વાલે અપ્રગટિત ચિહ્નો વાલે સ્વભાવ સંતુષ્ટ અને સ્ત્રી બાળકોથી ઘેરાયેલા એવા અવધૂત વેશધારી ભગવાન વ્યાસનંદન શ્રી સુખદેવજી સંયોગથી ત્યાં પ્રગટ થઈ ગયા. શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે અહીંયા જે અભવત ક્રિયા છે એ અતિ મહત્વપૂર્ણ છે. સુખદેવજી આવ્યા નથી અપિતુ તત્રેવ ભવત પ્રાદુર્ભૂતઃ, એમનો પ્રાદુર્ભાવ થયો છે. પ્રાદુર્ભાવ ભગવાનનો થાય. અતઃ આ શ્લોકમાં શ્રી સુખદેવજી માટે પણ વિશેષ શબ્દનો પ્રયોગ કર્યો, ભગવાન વ્યાસપુત્ર. કારણ કે એવું જ સામર્થ્ય એમની અંદર છે, ત્યાં પ્રાદુર્ભૂત થયા છે અને ભગવાન વ્યાસજીના પુત્ર પણ છે, એટલે એ પણ ભગવાન સ્વરૂપ જ છે. સુખદેવજીના અંદર ભગવાનમાં પ્રાપ્ત જે 32 લક્ષણ છે એ બધા 32 લક્ષણ શ્રી સુખદેવજીના અંદર પણ વિદ્યમાન છે. તો ભગવાન હોતે હુએ ભી પૃથ્વી ભ્રમણ કરના યે તો શ્રી સુખદેવજી મહારાજ કી એક સહજ એક સાત્વિક લીલા હૈ. એ પોતાના લક્ષણોને પ્રગટ નથી કરતા, અવધૂત વેશમાં એ વિચરણ કરે છે. શ્રી આચાર્ય ચરણ અહીંયા કારિકામાં આજ્ઞા કરે છે કે તસ્ય 32 લક્ષણાન્યપિ વક્તુમાંગઃ. અહીંયા કારિકા લખીને શ્રી મહાપ્રભુજી બતાવે છે કે મહામુનિ સુખદેવજીમાં 32 લક્ષણની વ્યાખ્યા અહીંયા શ્રી મહાપ્રભુજીએ કરી છે. એક તો ભગવાન છે એટલે ષટગુણ સંપન્ન છે, ષટગુણ યુક્ત છે, સ્વ ઈચ્છાથી લીલા કરવી, કોઈની પણ અપેક્ષા ન રાખવી, તિરોધાન વિદ્યા, આત્મલાભ સંતુષ્ટિ આદિ 8 ગુણ જે શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા છે એ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું. અને શ્રી સુખદેવજીનું 16 વર્ષની આપની આયુ છે, પણ શ્લોક અંતર્ગત તમ દ્વયષ્ટ વર્ષ ષોડશ વર્ષ એમ નથી લખ્યું, પણ તમ દ્વયષ્ટ વર્ષ એ રીતે લખવામાં આવ્યું. અહીંયા શ્રી આચાર્ય ચરણ સ્પષ્ટીકરણ કરે છે કે એમના 2 ગુણોને બતાવવા માટે આ શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે. એક તો આયુ વૃદ્ધિની સાથે બલ વૃદ્ધિ, પરંતુ 16 વર્ષની આયુ હોવા છતાં પણ
શરીર વૃદ્ધિ સાથે વ્યાપ્ત થવા વાળા કામ વિકારથી રહિત છે। સુખદેવજીમાં કામ એવમ બુઢાપાનો કોઈ દોષ વ્યાપ્ત નથી। અને સાથ હી સાથ ઉનકી આયુ તો થી 16 વર્ષ કી, પર ઉનમે જો જ્ઞાન થા, ઉનમે જો ભક્તિ થી, વો 88 વર્ષ કી, 88 વર્ષ જેસી થી, એટલું એમનું એવું જ્ઞાન। એમના ચરણ હસ્તાદી સુકુમાર જેવા હતા। શ્રી આચાર્ય ચરણે સુકુમાર શબ્દની અતિ સુંદર માર્મિક વ્યાખ્યા કરી। શ્રી આચાર્ય ચરણ સુબોધનીમાં લખે છે કે સુ એટલે સૃષ્ટુ, કુ કુત્સિતમ, માર મારયંતી તિતિ, અર્થાત નિર્દુષ્ટ જે પૂર્ણ રૂપેણ કુત્સિત નિંદનીય દોષને મારે એ સુકુમાર। એટલે સુકુમાર યુક્ત એમના 6 અંગોનું વર્ણન કરવામાં આવ્યું। એમના કાન, મુખ, ભ્રગુટી, ત્રિવલયુક્ત કંઠ, એના વિવેચનમાં એમના 5 ગુણ બતાવ્યા, તથા નિગુણ જંતુ, ઉન્નત એવમ પુષ્ટ વક્ષસ્થલ, ગહેરી આવર્તન નાભિ એવમ ત્રિવિલ ઉદર, એ વર્ણનમાં 4 ગુણનું વર્ણન કરવામાં આવ્યું। અને મૂળમાં જે ચ અક્ષરનો પ્રયોગ કર્યો એનાથી પુરુષ ચિહ્નની સૂચના આપી, તો કુલ 26 ગુણ એમના બતાવ્યા। અને શેષ 6 ગુણનું વર્ણન એમના કેશથી લઈને સ્ત્રીઓ જે મોહિત કરવાની જે શક્તિ એમના અંદર છે એ શ્લોક અંતર્ગત કરવામાં આવી। આમ શ્રી સુખદેવજી મહારાજની અંદર 32 ગુણ વિદ્યમાન છે। એમ તો શ્રી સુખદેવજી મહારાજ જે સભામાં પ્રગટ થયા, પોતાના દિવ્ય તેજને છિપાવીને ત્યાં પધાર્યા, એમના લક્ષણોને છિપાવીને ત્યાં પધાર્યા, તો પણ બધા ઋષિગણો એમના સ્વરૂપને ઓળખીને જ્યાં શ્રી સુખદેવજી મહારાજ પ્રગટ થયા એમને જોઈને પૂરી સભા ઊભી થઈ ગઈ, એમનું અભિવાદન કર્યો। અને શ્રી સુખદેવજી મહારાજે સુખદેવજી મહારાજને ઊંચું આસન બિરાજવા માટે આપ્યું। પ્રશાંત માસિનમ અકુંઠ મેઘ મુનિ નૃપો ભાગવતો પ્રણમ્ય મૂર્ધ્ના વહિત કૃતાંજલિ નત્વા ગિરા સ્મૃતયા। શ્રીમદ ભાગવતનો આ પ્રથમ સ્કંધ 19મો અધ્યાય ને 31મો શ્લોક, અને આ શ્લોકની વ્યાખ્યામાં શ્રી આચાર્ય ચરણ અહીંયા સ્પષ્ટ બતાવી રહ્યા છે કે આ શ્લોકમાં ગુરુ અને શિષ્યના ધર્મ બતાવ્યા। ગુરુની અંદર 4 ધર્મ અપેક્ષિત છે। એક તો જ્ઞાન, બીજું જ્ઞાનનું કર્મ, ત્રીજું અવ્યગ્રતા, અને ચોથું સાધન। તો મહામુનિ સુખદેવજીમાં આ 4 ગુણ વિદ્યમાન છે, એ 4 વિશેષણથી બતાવ્યું, પ્રશાંત, આસીન, અકુંઠ મેદસ અને મુનિથી વ્યક્ત કર્યું છે। અને શિષ્ય, ઉત્તમ શિષ્ય હેતુ 6 ધર્મ બતાવ્યા કે ઉત્તમ શિષ્યની અંદર 6 ધર્મ હોવા જોઈએ, 6 લક્ષણ છે। ઉત્તમ શિષ્યનું પહેલું લક્ષણ છે ગુરુના સન્મુખ શ્રદ્ધા સાથે ઉપસ્થિત થવું, ગુરુને પાસે જઈને શરીરથી સાષ્ટાંગ દંડવત કરવા, ગુરુની સન્મુખ પૂર્ણ સાવધાનીથી રહેવું, એટલે કે સેવામાં પ્રમાદ ન કરવું, સાવધાન રહેવું, ચોથું કોઈ પણ પ્રકારની પ્રાર્થના અથવા નિવેદન કરવાના પૂર્વ હાથ જોડવા જોઈએ, પાંચમું વાણીથી પણ નમસ્કાર કરવા જોઈએ, અને છઠ્ઠું સત્વવાણીથી પ્રશ્ન કરવો જોઈએ। આ 6 લક્ષણ ઉત્તમ શિષ્યના અંદર હોય છે। યે સબ યે હમારે શિષ્ટાચાર
અહીંયા આપણને શ્રી આચાર્યજી શીખવાડે છે કે વૈષ્ણવની અંદર કેવા શિષ્ટાચાર હોવા જોઈએ, જ્યારે ગુરુજનોની સન્મુખ આપણે જઈએ તો કેવી રીતે ઊભું રહેવું જોઈએ. ઘણા તો આમ ખીચામાં હાથ નાખીને ઊભા હોય અને આમ મોઢું ઉપર. આ બધું શીખવાનું છે કે નહીં, ગુરુ આગળ જઈએ તો આ બે હાથ જોડેલા હોય અને દીનતાથી માથું આપણું નીચે ઝૂકેલું હોય. આ આ આપણા શિષ્ટાચાર. ઝુકતા હૈ વહી જિસમે જાન હોતી હૈ, અકડતા હૈ વહી જો બેજાન હોતા હૈ. તો ઝુકતા હૈ વો જાન હોતી હૈ, વો ઝુકતા હૈ. અને ઝૂકે ત્યારે જે માથાની કિંમત છે, એ કોઈ કોઈ રાજા, બહુ મોટો સમ્રાટ, કોઈ કે સંત આગળ વંદન કર્યું, માથું ઝુકાવ્યું, દંડવત કર્યા, ને આ ક્રિયા જોઈને એક પ્રધાન એનો કહેવા લાગ્યો, અરે આપ આટલા મોટા રાજા ને આ ફકીર આગળ માથું ઝુકાવો છો? પછી એ સમ્રાટે એ પ્રધાનને સમજાવવા માટે એક કાર્ય કર્યો. ઘણા બધા માથા એની પાસે હતા, અલગ અલગ પશુઓના. એ બધા પશુઓના માથા એને આપ્યા અને સાથે સાથે એક મનુષ્યનું માથું આપ્યું કે લે આને વેચીને આવો, જાઓ ઇસકો બેચ કે આવો. હવે ઓલા બધા માથા લઈને ગયો વેચવા માટે. અલગ અલગ પશુઓના જે માથા હતા ઘણા લોકોએ ખરીદી લીધા, પણ મનુષ્યનું માથું એ કોઈએ લીધું નહીં. ઓલો પાછો આવ્યો, સમ્રાટે પૂછ્યું ક્યા હુઆ, સબ બિક ગયે? તો કે હા, બીજા બધા પશુઓના જે માથા હતા એ તો વેચાઈ ગયા, પણ આ મનુષ્યનું જે માથું હતું એ કોઈએ લીધું નહીં. સમ્રાટ કહે છે કે જો આ ખ્યાલ આવે છે કે એમ તો આપણા માથાની કોઈ કિંમત નથી, પણ આની કિંમત ત્યારે જ થાય જ્યારે મોટા સંતોના આગળ આ માથું ઝૂકે, તો એ માથાની કિંમત છે, બાકીની તો આ માથાની કોઈ કિંમત નથી. જે શિરના નમત હરિપુર ગુરુપદ મૂલા, જે ઠાકુરજીના આગળ, ગુરુજનોના આગળ જેનું માથું નમે નહીં, એ તો માથું માથું નથી, એ તો તુમરું સમાન છે. આ બધા આપણા આ શિષ્ટાચાર અહીંયા આપણને ખ્યાલમાં આવે કે ભાઈ હાથ જોડીને ઊભા રહેવું, આપણે દંડવત કરીએ. તો છ લક્ષણોથી યુક્ત એવા આ શ્રી પરીક્ષિતજી મહારાજ, અને જ્યાં સુખદેવજી પધાર્યા ને ખૂબ સુંદર પ્રશ્ન કર્યો. અતઃ પૃચ્છામિ સંસિદ્ધં યાગિનાં પરમં ગુરું પુરુષસ્યેહ યત કાર્યં મ્રિયમાણસ્ય સર્વથા યછોત્વવ્યમથા જપ્યં યત કર્તવ્યં રુભિ પ્રભુ સ્મર્તવ્યં ભજનીયં વા રુભિ યદ વા વિપર્યયમ્. પરીક્ષિતજી કહે છે, હે યોગીઓના પરમ ગુરુ સર્વસિદ્ધ શ્રી સુખદેવજી, જગતમાં રહેવા વાળા જીવોને અને આસન્ન મૃત્યુ પ્રાણીને શું કરવું જોઈએ? હે પ્રભુ, મને એ બતાવો કે મનુષ્ય માટે કરણીય, શ્રવણીય, જપનીય, સ્મરણીય અને ભજનીય અથવા સેવા યોગ્ય શું છે? આ શ્લોકની સુબોધનીમાં શ્રી આચાર્ય ચરણે પરમ શબ્દની ખૂબ જ સુંદર વ્યાખ્યા કરી. આચાર્યજી કારિકામાં લખે છે કે પરો વાસુદેવો મિયંતે અનેનિતિ પરમ, અર્થાત જેના દ્વારા ભગવાનને ઓળખાય, ભગવાનને જાણવામાં આવે એને પરમ કહેવામાં આવે છે.
શ્રી સુખદેવજી મહારાજને વિનંતી કરી કે દરેક મનુષ્યને શું કરવું જોઈએ અને જે મરણ આસન પર છે એ જીવનું શું કર્તવ્ય છે અને સ્મરણીય ભજનીય કરણીય શ્રવણીય શું છે, સેવા યોગ્ય શું છે એ આપ મને કહો. ખૂબ જ સુંદર પ્રશ્ન કર્યો અને એ જ પ્રશ્નની સાથે અહીંયા પ્રથમ સ્કંધ પૂર્ણ થયો. આ પ્રથમ પુષ્પ શ્રીનાથજીના શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીને આવો બીજા સ્કંધમાં પ્રવેશ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. બીજો સ્કંધ એટલે સાધન લીલા, જ્ઞાન લીલા અને અધિકાર અનુસાર સાધનનું વર્ણન અહીંયા દ્વિતીય સ્કંદમાં કરવામાં આવ્યું છે. શ્રી આચાર્યજીએ સુબોધની અંતર્ગત સાધન લીલાના ત્રણ પ્રકરણો બતાવ્યા. પહેલું તત્વાધાનમ એટલે એક થી બે અધ્યાયમાં ધ્યાન પ્રકરણ બતાવ્યું. બીજું રુદ્રપ્રસાદ એટલે ત્રણ થી ચાર અધ્યાયમાં હૃદયની શુદ્ધિ અને નિર્મલતાનું વર્ણન કરવામાં આવ્યું. અને ત્રીજું બતાવ્યું મનન પ્રકરણ જે 5-10 અધ્યાયોમાં વર્ણિત છે. શ્રી સુખદેવજી ઉપદેશ પ્રારંભ કર્યો. વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ આત્મવિત સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ આત્મવિત સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. સુખદેવજી વ અક્ષરથી ઉપદેશનો પ્રારંભ કર્યો. વમ અમૃત બીજ, જેમ ભાગવતનો પ્રારંભ જ અક્ષરથી થયો. કારણ જ અક્ષર દગ્ધતા વાચક છે. વ્યાસજીના હૃદયમાં દગ્ધતા હતી અને શ્રી સુખદેવજીના હૃદયમાં અમૃત જ અમૃત, કથા અમૃત ભરેલું છે એટલે વર્યાનેશતે પ્રશ્ન વ અક્ષરથી એમને ઉપદેશનો પ્રારંભ કર્યો. સુખદેવજી કહે છે રાજન આપનો આ પ્રશ્ન સર્વોત્તમ છે.